नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी संस्था संचालित यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आप पाठ त्रण प्राचीन नगरो अने ग्रंथों विषे अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, प्रस्तुत पाठनी अंदर आप सौ प्रथम समझवानु छे हड़प्पीय सभ्यताना अनेक स्थलों। जुओ मित्रों, तमे वारे वारे संस्कृति अने सभ्यता शब्द परिचित बनो छो त्यारे आपणे समझी लईए के संस्कृति एटले शू। तो कि संस्कृति ए मनुष्यनी रहेणी कहेणीनी साथे संकळायेली बाबत छे। जयरे सभ्यता ए मानवी पोतानी बुद्धिशक्ति आवडत अने कला कौशल्यथी जीवननी एक विशिष्ट अवस्थानुं सर्जन करे छे। तो आ पाठमां आपणे हड़प्पीय सभ्यताना अनेक स्थळो अने तेनी संस्कृतिथी अवगत थवानुं छे અને તેનો વિગતે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે હડપ્પીય સભ્યતાને સમજીએ છીએ ત્યારે સૌપ્રથમ એ સમજીએ કે હડપ્પીય સભ્યતા એટલે શું અને તેને બીજા કયા કયા નામોથી ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય સભ્યતાના મુખ્ય ત્રણ નામ છે, સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પીય સભ્યતા। હવે જ્યારે વિશ્વની અન્ય સભ્યતાઓ સાથે પણ આપણે એનો સંપર્ક કરીએ છીએ ત્યારે તેની વિશેષતાઓ ઘણી ખરી આપણે જોઈ શકીએ છીએ અને આ દ્રષ્ટિએ આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ છે કરીશું। આપણે સભ્યતા એટલે કે શહેરી સભ્યતા હતી, કારણ કે સભ્યતાને અંગ્રેજીમાં સિવિલાઇઝેશન કહેવામાં આવે છે, જેનો અર્થ શહેર એવો થાય છે। એટલે કે સભ્યતા તેને જ કહેવામાં આવે જ્યાં શહેર કેન્દ્રમાં હોય। ભૂસ્તરશાસ્ત્રીઓના મતે શહેર એટલે શું? તો કે એવી વસાહત કે જ્યાં 70% કરતાં વધારે વસ્તી કૃષિ સિવાયના વ્યવસાયમાં રોકાયેલા હોય। હડપ્પીય સભ્યતા એટલે કે આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ એને ઓળખી શકીએ અને વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન આપણને થાય છે। સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે અને આ સંસ્કૃતિ છે, કારણ કે આ અભ્યાસના એકમ દ્વારા આપણે પહેલાથી તે સંસ્કૃતિ શબ્દથી પરિચિત થયા, એટલે કે મનુષ્યની રહેણી કહેણીની અનેક બાબતોનો વિગતે અભ્યાસ આપણે કરીશું। તો આવી સંસ્કૃતિ આપણને આશરે ઈસવીસન પૂર્વે 2500 થી 1500 વર્ષ પહેલાંથી માનવામાં આવે છે, એટલે કે આ સંસ્કૃતિ આજથી 4500 થી વધુ વર્ષો જેટલી પુરાતન છે, જૂની છે, આદિકાળની છે। આ નગરોના ખોદકામ સમયે ઈંટો, ઘરેણાં, વાસણો, મૂર્તિ, રમકડાં, ઓઝારો, હથિયારો, મુદ્રાઓ વગેરે જેવા અવશેષો મળી આવ્યા છે અને આ નગરોની શોધ સાથે જ ભારતને અતિ પ્રાચીન સંસ્કૃતિનો વારસો મળ્યો છે, એટલે કે જે સંસ્કૃતિ માટે આપણે ગૌરવ લઈ શકીએ છીએ। હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિ છે એ આપણને ઈસવીસન 1921માં મળી હોય એવું માનવામાં આવે છે અને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોની અંદર આપણને હડપ્પીય સભ્યતાના દર્શન થાય છે અને આવા સ્થળો પૈકી જોઈએ તો હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરે સ્થળો। અને આપણે જ્યારે શરૂઆતમાં નકશો જોયો ત્યારે એમાં આપણને આવી અનેક સ્થળોની સભ્યતાના દર્શન થાય છે અને આજે આપણે એમાંના જ કેટલાક મુખ્ય નગરોની નગરરચના અને તેમની વિશેષતાનો પરિચય છે એ મેળવીશું। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હડપ્પીય સંસ્કૃતિ છે, હડપ્પીય સભ્યતા છે એને કાંસ્ય યુગની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। શું કામ? તો કે એ વખતે તાંબુ અને ટીન ભેળવીને કાંસુ બનાવવાની પદ્ધતિ એ યુગની અંદર વિકસી હતી અને આ જે સંસ્કૃતિ છે એ આપણે સમજાવી ઈસવીસન 1921માં પંજાબના મોન્ટગોમરી જિલ્લાના રાવી નદીના કિનારે મળી આવેલી હતી। હવે આપણે સમજીએ કે એને સિંધુ ખીણની સભ્યતા શા માટે કહેવામાં આવે છે, તો કે એના મુખ્ય બે નગરો હડપ્પા અને મોહેંજોદડો એના પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે સભ્યતા માત્ર સિંધુ ખીણ પૂરતી જ વિસ્તરેલી હશે
અને એટલા માટે એને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. પણ પાછળથી ઘણા બધા ઉત્ખનન થયા, ઘણા બધા સંશોધનો થયા અને એના આધારે આપણને એની વિશિષ્ટ નગર યોજના, વ્યવસ્થિત ગટર યોજના જેવી અનેક માહિતી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ કદાચ આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટામાં મોટી સભ્યતા છે એ ગણાય છે. મિત્રો, અહીં તમે હડપ્પીય સભ્યતાને જોઈ શકો છો. હવે આપણે સમજવાનું છે એની નગર રચના. તો હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા નગરોમાં મોહેંજોદડો, હડપ્પા તથા અન્ય નગરોનું નગર આયોજન છે એ અર્વાચીન યુગના આયોજનની દ્રષ્ટિએ તુલના કરીએ તો પણ બરોબર ઊભું રહી શકે તેવું આદર્શ નગર આયોજન જોવા મળે છે. અને આ સઘળું આયોજન એ યુગમાં પણ ખૂબ જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને કેટલું બધું વિચારપૂર્વક કરેલું છે એને વિચાર કરતાં આપણને આજે પણ આશ્ચર્ય થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિના નગર આયોજનમાં ઘણી બધી વિશેષતા જોવા મળે છે. સૌપ્રથમ તો આયોજનબદ્ધ નગર રચના એ એની સૌથી મોટી લાક્ષણિકતા હતી. અને નગરોની રચના એક સમાન થયેલી, તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. અને બંનેને જુદા પાડતા રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. અને પશ્ચિમની અંદર કિલ્લાઓ જોવા મળતા અને તેની ફરતે પણ કોટ હતો. એટલે કે કિલ્લાની અંદર એવું માનવામાં આવે કે કદાચ શાસકો રહેતા હશે. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. હડપ્પીય સભ્યતાના નગરોની પણ કેટલીક વિશેષતા જોવા મળતી. અને હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તો તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. શા માટે? તો કે ત્યાં આગળ પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા હોટલા પર બાંધવામાં આવતા. તમને એક માર્કના પ્રશ્નોમાં પૂછવામાં આવે કે હડપ્પીય સભ્યતાના મકાનોની વિશેષતા શા કઈ હતી, તો તમે એવું કહી શકો કે પૂર અને ભેજથી બચવા ઊંચા હોટલા પર મકાનો બાંધવામાં આવતા. અને મકાનના દ્વાર ના મુખ્ય રસ્તા પર પડવાને બદલે, મકાનનું દ્વાર છે એ મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. સાથે એક અને બે માળના મકાનો પણ જોવા મળતા હતા અને એના રસ્તાઓ ખૂબ જ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો છે એ પૂર્વથી પશ્ચિમ જતો. હવે એની શેરીઓ પણ સમાંતર આવેલી હતી, એના મુખ્ય માર્ગેથી સમાંતર શેરીઓ પણ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય છે. આજે આપણે સ્ટ્રીટ લાઇટની જરૂર પડે છે તો મિત્રો એ સમય હશે કે નહીં? તો હા, જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. અને આજે જેમ આપણે ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા છે, એ સમયે પણ ગટર વ્યવસ્થા આપણને જોવા મળતી. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. એટલે આપણે આગળ સમજ્યાને કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એ વખતે આયોજન રચના છે, જે એમના નગરની રચના છે એ કરવામાં આવી છે. એટલે વર્તમાન સમય જેવી વ્યવસ્થા આપણને તે સમયે પણ જોવા મળે છે. દરેક મકાનનું પાણી નાની નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. જો વ્યવસ્થા કેટલી સરસ હતી કે પહેલાં નાની ગટરમાં જાય, પછી પાણી છે મોટી ગટરમાં જાય, અને મોટી ગટરમાંથી પાણી છે એ નગરની બહાર જતું રહેતું. એટલે જે તે સ્થળે ગંદુ પાણી છે રહેતું નહીં. હવે આ
જ રીતની વ્યવસ્થા આપણને આજના સમયમાં પણ જોવા મળે છે. આપણે તો વાત કરી રહ્યા છીએ હડપ્પીય સંસ્કૃતિની, પૌરાણિક બાબતની વાત કરી રહ્યા છીએ આપણે. અને વિદ્યાર્થી મિત્રો, કદાચ એટલા માટે સિંધુખીણ સંસ્કૃતિનું ગૌરવ આપણે લઈ શકીએ એવી વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી. અને એની જે ભૂગર્ભ ગટર યોજના હતી એને મોરીના નામે પણ ઓળખી શકતા આપણે, કારણ કે ગંદુ પાણી અને કચરો વગેરે આવી નાની ગટરોમાંથી મોટી ગટરોમાં વહી જઈને સરસ રીતે ગામની બહાર એટલે કે નગરની બહાર છે નીકળી જતી, અને સાથે ભૂગર્ભની અંદર કચરો ન બેસી જાય અને પાણી તેની ઉપરથી વહી ન જાય તેવી વ્યવસ્થા પણ જોવા મળતી હતી. અને આ પ્રકારની વ્યવસ્થા એ જ સૂચવે છે કે સિંધુખીણની સંસ્કૃતિના નગરોમાં લોકોની સુખાકારી અને જાહેર આરોગ્યનો ઘણો બધો ખ્યાલ રાખવામાં આવતો હશે. એટલા માટે આટલી સુવ્યવસ્થિત ગટર યોજના આપણને જોવા મળતી. ત્યારબાદ આપણે સમજવાનું છે મોહેંજો દડોનું જાહેર સ્નાનાગાર વિશે, એના પણ વિશેષતા જોવા મળતી. મોહેંજો દડામાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું હતું. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. જો તમે અહીં સ્ક્રીન પર આ સ્નાનાગારને જોઈ શકો છો, સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી અને સાથે સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ છે. અને ખાસ કરીને ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનગૃહનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. હવે મોહેંજોદડોનું આ જે જાહેર સ્નાનાગાર છે એની માટેના અનેક અવશેષો મળી આવ્યા હતા, અને એની અંદર જે હોજ છે પાણીનો સ્નાનાગાર માટેનો એ 12.10 મીટર લાંબો, 7 મીટર પહોળો અને 2.49 મીટર ઊંડો હતો, જેમાં પાણી આવવાની અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી. જુઓ, આપણે દરેક એની વિશેષતાઓ વિશે અભ્યાસ કરીએ છીએ. સૌપ્રથમ મકાનની વિશેષતા જોઈ, ત્યારબાદ નગરરચનાની વ્યવસ્થા જોઈ, એના રસ્તાની વિશેષતા જોઈ, એના ગટરની વ્યવસ્થા જોઈ, અને હવે આપણે સમજ્યા કે એનું સ્નાનાગર. આ રીતે સિંધુખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત હતું, સુસંકલિત હતું અને સુંદર ઇજનેરી કલા અને કૌશલ્યયુક્ત હતું. એટલા માટે જ ત્યાંના લોકો પણ સુખી, સમૃદ્ધ અને સ્વચ્છતાના આગ્રહી હતા. આ ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનની સભાગૃહની ઓળખ પણ આપવામાં આવી હતી. હડપ્પા પંજાબના મોટે ગોમરી જિલ્લામાંથી, એટલે કે જે હાલની અંદર પાકિસ્તાનમાં આવેલું છે, જ્યાં આગળ આ પુરાતત્વીય સ્થળ છે, અને હડપ્પા સિંધુખીણ સભ્યતાનું મુખ્ય નગર છે. એ વખતે એની વિશેષતા એના અન્નના ભંડારો પણ હતા, કે જ્યાં આગળ રાવી નદીના કિનારે 12 જેટલા અન્નના ભંડારો મળી આવ્યા હતા. આ રીતે હડપ્પીય સભ્યતા આપણા સૌ માટે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો બની ગયો છે. હવે આપણને ખ્યાલ જ છે કે આ તમામ માહિતી આપણને ખોદકામ કરવાથી, ઉત્ખનન કરવાથી મળે છે, અને એટલા માટે જ આપણી આવી અનેક મળેલી ચીજવસ્તુઓનું ઐતિહાસિક મૂલ્ય ઘણું વધારે હોય છે. કારણ કે આવા મળેલા અવશેષો, આવી મળેલી માહિતી આપણને આપણો સળંગ ઇતિહાસ આપે છે, અને ઇતિહાસકાર છે એ પોતાના લેખનમાં જ્યાં પણ મુશ્કેલી કે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યાં આ અવશેષો પૂરક પોષક માહિતી એમની પૂરી પાડે છે, અને એના દ્વારા આપણે એનો તુલનાત્મક અભ્યાસ છે, અને આવી અનેક આધારપૂર્ણ માહિતીના આધારે આપણે ઇતિહાસને અદ્યતન અને આધારભૂત રીતે લખવામાં કે રચવામાં સફળ થઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના મુદ્દાની અંદર હડપ્પીય સભ્યતા અનેક સ્થળોની ટૂંકમાં ચર્ચા કરી, અને સાથે સાથે
तेना आयोजनबद्ध नगर रचनानी तेना मकानोनी तेनी गटर व्यवस्थानी माहिती छे ए मेळवी। मित्रों फरी मळीशुं पाठ त्रण प्राचीन नगरो अने ग्रंथोना भाग बे साथे। आवजो।